તમારા પૈસા તો બહુ જ ઉગી નીકળવાના છે અને નેક્સ્ટ ટાઈમ બીજી કંપની બાય કરીશ ને ત્યાં હું પહેલો તમને પૂછવા આવીશ એટલે યુ વિલ બી માય પ્રિવિલેજ ઇન્વેસ્ટર બોલો એટલે માની લો કે એણે અઢી ટકામાં કે ત્રણ ટકામાં ચાલો ત્રણ ટકામાં ત્રણ ટકામાં એણે એક મિલિયન આ ભાઈ પાસેથી લીધો હવે આ લોકો કેવા હોય બહુ હાઈલી સક્સેસફુલ લોકો હોય પણ એમની ઉંમર થઈ ગઈ હોય એમની હવે પૈસા હોય પૈસા લડાવવા હોય કાંઈક પણ કામ ના કરવાનું હોય એટલે દે વોન્ટ ટુ બેટ ઓન સમ યંગ હોર્સ લાઈક યુ એટલે ક્યાંક સારું એક મિલિયન આપ્યા પછી એને કહ્યું કે હવે અંકલ તમે છે ને તમારો એક બીજો ફાસ્ટ ફ્રેન્ડ હોય તમારો જેવો એને જોડે મને ઓળખાણ કરી આપો આપણે એને પણ ઇન્વેસ્ટર તરીકે લઈએ અને બને ત્યાં સુધી આ લાઈનનો જ માણસ હોય એટલે એકલો પૈસાવાળો નહીં પણ આ લાઇનનો જાણકાર એટલે ક્રિકેટ એસોસિએશન ક્રિકેટની એકેડેમી કરતા હોય તો તમે સચિન તેંડુલકર પાસેથી એક મિલિયન લીધા અને પછી એક સૌરવ ગાંગુલી પાસે જ લીધા પછી કપિલ દેવ પાસેથી લીધા એના સહેવાગ પાસે જ લીધા ધોની પાસે જ લીધા ભજ્જી પાસે જ લીધા એમ એટલે બધા કેવા કહેવાય કે એ જ લાઈનના અનરિલેટેડ લાઈનના નહીં મૂવીમાં ગયા હોય તો પછી બધા એક્ટરોને પકડવાના એકને જ પકડવાનો પહેલાં એકને જ કન્વિન્સ કરવાનું પછી એને કારણ તું તારે એક ફ્રેન્ડનું નામ આપ અને એને હવે ફોન કર અને એની જોડે મારી અપોઇન્ટમેન્ટ સેટ કર એટલે પેલો શું કે ભાઈ મેં એક મિલિયન રોક્યા છે બહુ છોકરો બહુ હોશિયાર છે તારે એટલીસ્ટ સાંભળવા જેવું તો છે જ એટલે પેલો કે સારું એ કે ક્યારે મળશો ત્યાં કહો તો કે આજે સાંજે અથવા કાલ સવારે નક્કી કરો પહોંચી જાઓ ત્યાં રેપો ક્રિએટ કરો અને ઓલરેડી તમારી પાસે એક મોટા માધાનતા પૈસા મૂકેલા છે એટલે એણે મૂક્યા છે માટે પેલો બીજોનો ખાસ ભાઈબંધ છે એટલે એ પણ એમ કહેશે કે સારું હું ચાલો હું મૂકું છું પહેલાંને ત્રણ ટકા આપ્યો તો આને ટુ પોઈન્ટ નાઇન પર્સન્ટ આપો કે ભાઈ પહેલાંને જ મારે એટલે આપવા તમને ટુ પોઈન્ટ નાઇન મળશે ટુ પોઈન્ટ નાઇન ફાઇવ મળશે ચાલો એમાં ડીલ ક્લોઝ થઈ પછી આ બીજા માણસને એમ કહો કે હવે તમારો એક ફાસ્ટ ફ્રેન્ડ હોય એનું જોડે મારી અપોઇન્ટમેન્ટ ગોઠવી આપો કે જેને આમાં ઇન્ટરેસ્ટ પડે હવે એ ફાસ્ટ ફ્રેન્ડને તમે જઈને મળો ફરી તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપો પાંચ વર્ષમાં તમારી કંપની ક્યાં જવાની છે કહો ક્યાં ક્યાંથી ક્યાં સુધી આવી છે કહો કોણ એના કસ્ટમર છે કોણ એને ચલાવનાર છે એ બધું સમજાવો અને એમને કહો કે ઇન્વેસ્ટરો આ બે તો ઓલરેડી અંદર છે તમારે આવું છે અને તમારી ઈચ્છા તો કહો નહીં તો અમે તો આ આ અઠવાડિયેમાં દસ જણ ફાઇનલ કરી દેવાના જ બહુ ટાઈમ નથી હવે પેલા બેના નામ છે રેફરન્સ છે એ રેફરન્સ રબ ઓફ થાય ત્રીજો આ પાડે પણ ત્રીજાને કહો કે હવે તારો એક ફાસ્ટ ફ્રેન્ડ કે ચોથો જેમ જેમ એક એક આવતા જાય ને વિકેટ પડતી જાય એમ એના પછી વિકેટ બહુ સહેલી થતી જાય એટલે દસ પાસે દસ મિલિયન મળી જાય એટલે મળી ગયેલા છે આ આ કપોળકલ્પિત વાતો નથી નામ દીધા વખત હું તમને બધી વાર્તા કહું છું પણ સાચી વાતો જ બધી એટલે આને દસ મિલિયન મળ્યા એ દસ મિલિયન લઈને પેલા એણે આપી દીધા એટલે જેણે કંપની વીસ મિલિયનમાં વેચી એને દસ મિલિયન મળી ગયા એને ડાયવર્સિફાય થઈ ગયો એ દસ મિલિયન એને બીજે ક્યાંક રોક્યા છતાં પોતે એમડી રહ્યો પચીસ ટકા એની પાસે ઇક્વિટી રહી આપણે માની લો કે લગભગ ત્રીસ ટકા ઇન્વેસ્ટરોને ગઈ ત્રીસ ટકા ઇન્વેસ્ટરો પાસે ગઈ પચીસ ટકા પેલો જે રન કરે છે એની પાસે રહી તો બાકીના પિસ્તાલીસ ટકા કોની પાસે રહ્યા જેણે આઈડિયા શરૂ કર્યો એની પાસે રહ્યા હવે એ પોતે બિઝનેસ સમજતો પણ નથી પણ હું તમને કહું કે તમારે બિઝનેસ સમજવાની જરૂર પણ નથી જે બિઝનેસ સમજતા એવા એક્સપર્ટ્સને ભેગા કરવાની જરૂર છે અને એમને એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે દરેક જણ પોતાના પૈસા બનાવશે યુ અ પ્લેટફોર્મ હવે બીજા એક ભાઈ હતા એ બિલ્ડરને ત્યાં જોબ કરતા હતા પછી એમને એમને થયું કે ચાલો આ કામ કરી શકાય એમ છે અમુક અનુભવ થયો એટલે એટલે એમને એનઆરઆઈ બધા મળતા હશે આ બીજી સાચી વાત છે નામ દીધા વગર કહું છું તમને એમણે નક્કી કર્યું કે આ જગ્યા છે તો માનો કે પાંચ હજાર રૂપિયા વાર જગ્યા મળે છે ચાલીસ હજાર વાર જગ્યા આપણે લેવી છે તો જે ઓનર્સ હતા બધા વેરાઈટી ઓફ ઓનર્સ બધાને ભેગા કરી અને કહે કે ભાઈ ચાલો પાંચ હજારમાં નક્કી કરીએ આપણે એટલે એ બધા એગ્રી થાય છે એટલે હવે વીસ કરોડ રૂપિયાની જરૂર છે હવે એક ઇન્વેસ્ટર પાસે પકડે અને એને કહે કે ભાઈ તમે મને પાંચ કરોડ રૂપિયા આપો અને આ પાંચ કરોડમાં જો તમે મને આપશો એ પાંચ કરોડ હું પેલા જે વેચનાર છે જમીન એ લોકોને આપીશ એટલે એમને પચીસ ટકા અત્યારે મળી ગયા એટલે એ લોકોને એમ કહીશ કે હવે મને અહીંયા મારા બોર્ડ મૂકી દેવા દો અને બોર્ડ મૂકું અને આ જે જગ્યા છે ચાલીસ વાર એની માનો ને કે ચારસો વારના પ્લોટ સો કરી નાખીએ સો પ્લોટ કરી નાખ્યા એટલે હોલસેલ બાય કર્યું હવે રિટેલમાં ચારસો વારવાળા સો પ્લોટ વેચવાના છે આ રિટેલ ભાવ એનો પાંચનો થઈ ગયો દસ હજાર તમે માણેક ચોકમાંથી હોલસેલ ટામેટા લઈને અહીંયા પછી ચાર રસ્તા આગળ વેચો તો તમે હોલસેલ રિટેલના ભાવમાં ફરક પડે કે નહીં એટલે પેલા ડીલર પહેલાં પેલા ઇન્વેસ્ટરને થાય પણ હું તમને પાંચ કરોડ રૂપિયા આપવા જાઉં વીસ કરોડની સામે મારી ગેરંટી શું કે આ જમીન તમારા નામે તો કે પણ પછી તમે કશું કરો જ નહીં બાંધો નહીં કરો નહીં તો ડેવલપ ના કરો તો શું તકે હું તમને આઠ દસ ટકા બાર ટકા વ્યાજ આપીશ જે બી રોકાણો હોય એની પર એટલે મને પણ તમને વ્યાજ મળ્યા કરતું હોય તો મને પણ એમ રહે કેટલી હતી ચાલીસ હજાર ચાલીસ હજાર વાર ને દસ હજાર રૂપિયા વાર વેચીએ આ તો આ દાખલો હાયપોથેટિકલ છે તો હવે ચાલીસ કરોડ રૂપિયા તમને મળે વેચાઈ રહ્યું ક્યાં સુધી માનો કે ત્રણ વર્ષે વેચાઈ રહ્યું તો ચાલીસ કરોડ રૂપિયા એમાંથી પંદર કરોડ પેલા જમીન વાળાને આપી દીધા પાંચ કરોડ પહેલા આપ્યા હતા પંદર કરોડ જેમ આવતા ગયા ગયા એટલે રહ્યા વીસ કરોડ તમારી પાસે વીસ કરોડ માંથી પેલા આપો તમે દસ ટકા લખે માનો કે ત્રણ વર્ષ સુધીનું વ્યાજ આપ્યું તો પાંચ કરોડના ત્રીસ ટકા એટલે દોઢ કરોડ તમે એમને વ્યાજ ના આપ્યા તમારી પાસે રહ્યા સાડા અઢાર કરોડ સાડા અઢાર કરોડમાંથી આપણે માની લો કે સાડા પાંચ કરોડનું તમે ડિવલપમેન્ટમાં વાપર્યા રસ્તા બનાવ્યા ઇલેક્ટ્રિસિટી લાયા ગાર્ડનિંગ કર્યા એનો ફૂલો વાયા ઝાડ વાયા એવું બધું તો હવે આપણી પાસે શું રહ્યું વીસ કરોડમાં દોઢ કરોડ તમે વ્યાજમાં આપ્યા સાડા પાંચ કરોડ તમે ડેવલપમેન્ટમાં વાપર્યા એટલે સાત કરોડ ગયા તેર કરોડ રહ્યા હવે તમારે ઇન્વેસ્ટર જોડે નક્કી કર્યું એ માનો કે ભાઈ ફિફ્ટી પર્સન્ટ તમારે ફિફ્ટી પર્સન્ટ મારા તો સાડા છ કરોડ તમારી પાસે આવે સાડા છ કરોડ ઇન્વેસ્ટર પાસે ગયા તો ઇન્વેસ્ટરને ઓરિજિનલ પાંચ કરોડના કેટલા પૈસા પાછા મળ્યા સાડા છ કરોડ પ્લસ દોઢ કરોડ આઠ કરોડ મળ્યા એટલે એને લગભગ વીસ ટકાથી પચીસ ટકા પર યર એને મળ્યા કહેવાય એટલે ઇન્વેસ્ટરને પણ ફાયદો અને તમે શું કર્યું તમે આર્કિટેક્ટર બોલાયા તમે પેલા ગાર્ડનિંગ એક્સપર્ટસને બોલાયા તમે પેલા કોન્ટ્રાક્ટરને બોલાયા અને તમે થોડા સેલ્સમેન રાખ્યા આ રીતે પણ બિઝનેસ થાય જો ખાસ તો ટેક ઇવનિંગ કોર્સિસ ઓન સેલ્સ માર્કેટિંગ ફાઇનાન્સ એચઆરડી ઇંગ્લિશ પબ્લિક સ્પીકિંગ સેલ્ફ ડેવલપમેન્ટ રીડ બુક્સ ઓન અબ સબ્જેક્ટ્સ અટેન્ડ સેમિનાર્સ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જેવામાં જવું જોઈએ પાછા તમારે હાઉ ટુ બાય સ્મોલ બિઝનેસ હાઉ ટુ ફાઇનાન્સ એની પર બુક્સ હોય અને હવે તો બુક્સ ડાઉનલોડ થઈ શકે છે હવે તો પેલું કિન્ડલ આવી ગયું ઈ બુક રીડર્સ મળે છે અહીંયા હું ગયો તો મોલમાં તો બુક સ્ટોરમાં ઈ બુક રીડર્સ મળે છે આઠ દસ હજાર રૂપિયાના એની પર તમે કોઈ પણ બુક એક જ મિનિટમાં ડાઉનલોડ થઈ જાય બુક બાય કરવી પડે પણ આપણને ચો ચોપડીઓ ફિઝિકલ જે બાય કરી એના કરતાં ઘણી સસ્તી મળે કારણ કે આ ઇલેક્ટ્રોનિક બુક છે એટલે સસ્તી પણ મળે એટલે એક જ વાર તમે આ ઈ બુક રીડર લઈ લીધું હોય તો ઈ બુક રીડર તમારે ત્યાં એક જ મિનિટમાં ચોપડી ડાઉનલોડ થઈ જાય અને પાછા આમાં ઓડિયો કેપેબિલિટી હોય તો તમે એક બાજુ મેચ જોતા ને તમે અવાજ બંધ કરી દો મેચનો અને આ ઈ બુક રીડર તમે કાનમાં બોલ્યા કરે એટલે ઓડિયો બુક થઈ ગઈ એટલે બુક્સ પણ વાંચી શકો લેટેસ્ટ બુક્સ જે અહીંયા અમદાવાદમાં કદાચ કે ગુજરાતમાં હજુ આવી પણ ના હોય જે ત્યાં બહાર પડેની સાથે તમે અહીંયા ડાઉનલોડ કરીને વાંચી શકો આ બધા ઇક બુક રીડર્સ બહાર પડેલા છે અને એમેઝોન વાળા કિન્ડલ બહાર પાડેલું છે અમેરિકામાં એકસો નેવું ડોલર એટલે એ પણ આઠ દસ હજાર રૂપિયા થયા હવે અને મેં તમને આગળ કહ્યું એમ તમારે ખાસ તો ઇન્ડસ્ટ્રીમાં જતા પહેલાં આ આમાં જતા પહેલાં ઇન્ડસ્ટ્રી કોમ્પિટિશન વેરિયસ પ્રોડક્ટ્સ સપ્લાયર્સ આ બધાની જોડે વાતો કરી અને આ ત્રણ વર્ષની અંદર મેક્સિમમ માહિતી ઊભી કરવાની અને પછી તમારે આગળ વધવાનું છે અચ્છા બીજું કે બને એટલી જગ્યાએ વોલન્ટિયર થાવ ઇન ધ રિલેટેડ ગ્રુપ્સ નેટવર્ક અને ઓળખાણો કરવા માટે બીજો આઈડિયા એવો છે

એ લોકોના હાથે બોલાવી અને કોઈ કોમ્પિટિશનની અંદર તમે એ લોકોને પ્રાઇઝિસ અપાવો અને મોટા લોકો ચોક્કસ આવશે એ લોકોએ પણ એમ બતાવું છે કે ભાઈ અમે એકલા પૈસામાં જ ઇન્ટરેસ્ટેડ નથી અમારી પાસે અમે પણ સોશિયલી રિસ્પોન્સિબલ છે એટલે એ લોકો પણ આવશે તમે બોલાવો તો નહીં આવે પણ તમારું ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ તરીકે બોલાવશો તો આવશે અને પછી પ્રેસને ઇન્ફોર્મ કરવાના એટલે પ્રેસમાં ફોટા પણ આવશે અને પછી એમની જોડે કોન્ટેક્ટમાં રહેવાનું થી એટલે આ રીતે નેટવર્કિંગ ઊભું થાય અને બીજું કે ગૂગલ એલર્ટ હોય છે એટલે આ મોટા માણસોના ક્યારેય પણ ન્યૂઝમાં હોય ને એટલે તમને તરત જ ઈમેલ આવે કે આજે આ ભાઈ ન્યૂઝમાં છે એટલે તરત એને કોંગ્રેચ્યુલેશનનો એસએમએસ મોકલી દેવાનું એટલે એને નવાય લાગે કે હજુ મારી વાઇફને ખબર નથી પડી પહેલાં તમને કઈ જ ખબર પડી ગઈ એટલે સમથિંગ પર્સનલ લેવલ પર જ એ એ કોન્ટેક ચાલુ રાખ્યા જ કરવાનો અને પછી એમને ભવિષ્યમાં તમારા એડવાઇઝરી બોર્ડ પર રખાય તમારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ ના આવે ને જવાબદાર થાય પણ એડવાઇઝરી બોર્ડ પર રહેવામાં શું વાંધો એટલે બીજાને પણ કહી શકીએ કે આવા લોકો તમારા એડવાઇઝર છે પાર્ટનર રાખવાનો કે નહીં ચોક્કસ પાર્ટનર એક રાખવો જોઈએ શરૂઆતમાં એમ્પ્લોય તો પોસાશે જ નહીં કારણ કે આનો પગાર ક્યાં જ લાવશો પણ એક પાર્ટનર હોય વિથ ડિફરન્ટ સ્કિલ્સ તમને પ્રોડક્શન આવડતું હોય તેને માર્કેટિંગ આવડતું હોય તમને બધું આવડતું હોય તો પાસે પૈસા હોય કે જેથી એ તમને જગ્યા આપી શકતો હોય તો એક પાર્ટનર રાખીએ તો કદાચ આપણે માદા પડ્યા એક વેકેશન પર ગયા કે આગા પાછા થયા તો એક જણ બીજો ચલાવનાર હોય પણ જ્યારે પાર્ટનરશીપમાં બધું સારું સારું હોય ને ત્યારે નક્કી કરી દેવાનું કે ભાઈ પાંચ વર્ષ પછી આપણે છૂટા પડીએ કે દસ વર્ષ પછી છૂટા પડીએ કઈ ફોર્મ્યુલાથી છૂટા પડીશું એટલે કાં તો તમારે મને આ ઓફર કરવાની કાં તો મારે એ ફોર્મ્યુલા તમને બાય આઉટ કરી લેવાના પણ પેલો ના ના આપણે બહુ સારા ફ્રેન્ડ્સ છે ને આપણે છૂટા ક્યારેય પડવાના જ નથી તો કોઈ બેમાંથી મરી તો જાય ને તો પછી એના બૈરા છોકરાને એના વકીલો આવીને બેસે બોર્ડ પર એના કરતાં આપણે નક્કી રાખ્યો કે કોઈ પણ એક માણસને છૂટા થવું તો આ ફોર્મ્યુલા છૂટા થવાનું અને એની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને ફોર્મ્યુલા ગોઠવી આપે અને બીજું શું કે આપણે ઇન્વેન્ટરી કરવાને બદલે પહેલાં કસ્ટમર શોધી કાઢવાના કસ્ટમરને એમ કહેવાનું કે ભાઈ અમે તમને આ આપી શકીશું કરી શકીશું અને તમે બ્રોશર તમારા તમારે ફેક્ટરી નાખવાની જરૂર નથી જેની ફેક્ટરી હોય એનું બ્રોશર પણ એને બતાવી શકાય એટલે યુ કેન સ્ટાર્ટ એઝ અ મિડલ મેન ટુ બિગિન વિથ અને પછી આપણી પોતાની ફેક્ટરી કરવી હોય તો કરી શકાય બસ હવે અત્યારે આપણો ટાઈમ પૂરો થાય છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે આ જ વિષય પર કેવી રીતે બિઝનેસને ગ્રો કરવો એની આપણે વાત કરીશું થેન્ક યુ વેરી મચ